हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधाए? मजा में? सारू, चलो लास्ट विडियो लेक्चर थी आपणे सरस मजानु काम प्राथमिक हार प्रक्रिया के स्तंभ प्रक्रियाओनी मदद थी आपेला श्रेणीकना व्यस्त श्रेणीक मेळववानु काम करीए छीए। आगळना पीरियडमां अने एनी आगळना पीरियडमां बे पीरियड थी आपणे करता आवीए छीए आ दाखलाओ। हवे आजे आपणे स्वाध्यायना दाखलाओनी चर्चा करवानी छे। मित्रो, आई होप बधा ए छे व्यवस्थित रीते दाखलानी प्रेक्टिस करी हशे अने बधाने फावी गया हशे। मित्रो, कदाच केटलाके मित्रो ए उत्साहमां आव्या होय तो कदाच स्वाध्यायना पण स्टार्ट करी दीधा होय अने एमाना घणा बधा थई गया होय कदाच तमारे। ओके, एकदम नानकड़ा अने सहेला सहेला 2x2 घणा बधा छे, 3x3 2 કા 3 દાખલાઓ 3x3 છે। તો આજે લેક્ચરની અંદર થોડુંક તમને કદાચ કોઈને મિત્રોને ક્યાંય કાચું રહી ગયું હોય તો ફરી પાછું એક વખત આપણે દાખલાઓ થોડાક જોઈ જઈએ સ્વાધ્યાયમાં પણ, એટલે તમને વ્યવસ્થિત મુહાવરો થઈ જાય। તો આની અંદરથી હું 4 દાખલાઓ ગણીશ, 3x3 3 અને 1 3x3 એક ગણીશ અને બાકીના 3 દાખલા છે એ 2x2 ગણીશ। તો ધ્યાન આપજો મિત્રો અહીંયા, ચાલો સ્વાધ્યાય 3.4 ના 1-17 દાખલામાં પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને, પ્રાથમિક પ્રક્રિયાઓ કે એટલે પછી તમે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો કે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરો, ગમે તેનો ઉપયોગ કરી શકો। ઓકે, જો વ્યસ્ત શ્રેણીક અસ્તિત્વ ધરાવે તો તે મેળવવાનો છે આપણે। ઓકે, તો પહેલો દાખલો છે એ બરાબર 1-1 2 3 આપણી સામે છે, આવો શ્રેણીક આપણી સામે છે। તો આ શ્રેણીકનો આપણે હાર પ્રક્રિયા, સામાન્ય રીતે હારમાં શું છે, આપણને ક્રિયાઓ લેવામાં અને સ્તંભ બનાવવાની થોડીક વધારે અનુકૂળતા આવે એટલે આપણે સ્તંભ પ્રક્રિયાઓની મદદ, હાર પ્રક્રિયાઓની મદદથી બધા દાખલા ગણશું। તો હાર પ્રક્રિયાઓની મદદથી કરવા માટે આપણે શું લખવાનું, આપેલો શ્રેણીક હશે એના નામ નહીં આપેલા હોય એટલે તમે દરેક શ્રેણીકને એ નામ આપતા જાજો। સ્વાધ્યાયમાં ક્યાંય બધાને ખાલી રકમ જ આપી છે, ચોરસ બોક્સની અંદર એના ઘટકો લખેલા છે 2x3 અથવા તો 3x3 હોય તો, તો એને તમે નામ આપતા જાજો, એ આપો કે પી આપો, જે તમને નામ આવડે આપવું હોય તે આપી શકો। એ બરાબર આઈ એ લખવાનું આપણે, એ બરાબર આઈ એ, એને પછી 1-2-1 3 લખો, બરાબર એકમ શ્રેણીક આઈ છે એ 1-0-0-1 અને આ એ છે એ એમનેમ રાખવાનો છે મિત્રો આપણે। હવે શું કરવાનું છે, તો કે પહેલું આપણે હાર ઉપર ક્રિયાઓ લેવાની છે અને સ્તંભ બનાવતા જવાના છે। હાર ઉપર ક્રિયા લેવાની અને પહેલો સ્તંભ આપણે 1-0 બનાવવાનો, એટલે અગ્ર ઘટક પહેલો 1 બનાવવાનો હોય તો ઓલરેડી 1 છે જ। ઓકે, 1 જો અગ્ર ઘટક હોય એટલે આપણે સમજવાનું કે હવે બાકીના 0 જ બનાવવાના છે, બીજું કાંઈ નથી કરવાનું। તો આ અગ્ર ઘટક છે એ 1 છે, હવે એની નીચેનો ઘટક 2 છે એને 0 બનાવવું હોય તો એ +2 છે, તો આને -2 વડે ગુણ, અહીંયા -2 વડે ગુણીને અહીં ઉમેરી દઈએ એટલે 0 થઈ જાય। ઓકે, ચાલો, તો અહીંયા આપણે આ ક્રિયા લેશું એટલે બીજી હારમાં ફેરફાર થવાનો છે, એટલે 1-1 1-0 A। ચાલો, અહીંયા કઈ ક્રિયા લઈ છે, તો કે R2 2 R2, અહીં +2 છે તો અહીં -2 લખવાના, -2 R1। ઓકે, આ ક્રિયા લેશું, પેલી હારને -2 વડે ગુણીને અહીં ઉમેરવાની એટલે આ તો 0 થઈ ગયું, અને -2 વડે ગુણીશ એટલે -2 × -1 એટલે +2 થઈ જશે, 2 × 2 2, અહીંયા ઉમેરાશે એટલે અહીંયા 5 થઈ જશે। હવે આને -2 વડે ગુણીશ ને અહીં ઉમેરીશ એટલે -2 × 2 ને અહીં ઉમેરીશ એટલે -2, અને ગમે એટલા વડે ગુણીને અહીં ઉમેરીએ તો 1 ના 1 જ રહેશે, રેડી? તો અહીં ઘટક 0 થઈ ગયો છે। હવે નીચે બીજી હારનો આપણે બીજો સ્તંભ 0-1 બનાવો, એટલે બીજી હારનો અગ્ર ઘટક અહીંયા 1 બનાવો। હવે એ 1 બનાવવા માટે આપણે શું કરવું પડશે, તો કે એ જે 5 છે અહીંયા 1 કરવા હોય તો એ આખી હારને આપણે 5 વડે જ ભાગવી પડશે, એટલે બીજી હારના દરેક ઘટકને 5 વડે આપણે ભાગી નાખીએ તો 1-1 આ 0 અહીંયા 1 થઈ જશે, બરાબર સામે 1-0, અને 5 વડે ભાગીએ છીએ એટલે -2/5 અને 1/5 એ શું કર્યું આપણે, તો કે R2 ને 5 વડે ભાગ્યા છે, બીજી R ને 5 વડે ભાગી છે આપણે। ઓકે, હવે બસ શું કરવાનું છે, તો કે બીજો સ્તંભ 0-1 બનાવવાનો છે, બીજો સ્તંભ ક્રિએટ કરવાનો છે। તો 1 તો આવી ગયો છે, હવે એની ઉપરનો ઘટક 1, હવે અહીંયા 1 આ છે, આ 1 છે અને 0 બનાવવું હોય તો આ -1 તો છે જ, આ 1 અહીંયા સીધો ઉમેરાઈ જાય તો ત્યાં 0 બની જાય, તો એના માટે આપણે બીજી હારને પહેલી હારમાં ખાલી ઉમેરવાની જ જરૂર છે। તો બીજી હારને પહેલી હારમાં ઉમેરશું એટલે આ રીતે મળશે,
10 અને 01 સામે શું ફેરફાર થશે તો કે આ છે અહીં ઉમેરાઈ જશે એટલે 1 - 2/5 એટલે આ થશે 3/5 1 - 2/5 કરો એટલે 3/5 પછી આ અહીંયા ઉમેરાઈ જશે એટલે 1/5 પછી આ છે એમનો -2/5 અને 1/5 એ શું ક્રિયા લીધી છે આપણે તો કે આર 1 2 R1 + R2 બીજી હારને પેલી હારમાં ઉમેરા છે બીજું કાંઈ નથી કર્યું ઓકે તો અહીંયા આપણને ડાબી બાજુએ જોશો તો એકમ શ્રેણીક આય આવી ગયો છે અને સામે જે શ્રેણીક મળ્યો છે એ પી શ્રેણીક થયો છે એને આપણે પી કહી દેશું તો આ જે આવ્યું છે એ આય બરાબર પી એ અથવા તો એને બી કહેશો તો પણ ચાલશે બી છે એ જ એનો ઇન્વર્સ થશે તેથી અહીંયા તમે પી ને બદલે બી લખો તો પણ ચાલશે બી ઇન્ટુ એ જ્યાં એ ઇન્વર્સ બરાબર બી બરાબર શું મળ્યું છે આપણને તો કે 3/5 1/5 - 2/5 અને 1/5 તો આ રીતે આપણને આપેલા શ્રેણીક એનો વ્યસ્ત શ્રેણીક મળી ગયો છે મિત્રો નોંધી લ્યો ચાલો મિત્રો હવે સ્વાધ્યાય 3.4ના પહેલો દાખલો કર્યો હવે 2 થી લઈ અને 11 સુધી બધા 2x2 જ છે ને એકદમ સહેલા દાખલાઓ છે કાંઈ છે જ નહીં તમારે 2-3 સ્ટેપ કરશો એટલે પૂરો થઈ ગયો દાખલો ઓકે એટલે 2 થી લઈ અને 11 સુધીના બધા દાખલા છે એ હોમવર્કમાં તમારે કરી આવવાના છે મિત્રો 12મો દાખલો છે એ ફરી એક એવો દાખલો છે કે જેની અંદર એના વ્યસ્તનું અસ્તિત્વ છે એ નથી મળતું એવા પ્રકારનો છે એટલે હજી એક આ એક દાખલો આપણે ગણી જઈએ એક ઉદાહરણમાં તો આપણે ગણ્યું હતું 25મું ઉદાહરણ હજી એક આ પણ જોઈ જઈએ ચાલો તો અહીંયા આપેલો શ્રેણીક એ છે એને આપણે એ બરાબર આઈ એના સ્વરૂપમાં લખવાનો શ્રેણીક એ 6 - 3 - 2 - 1 અને સામે છે એકમ શ્રેણીક 1 0 0 1 અને એના ગુણકમાં આ એ એમનેમ લખવાનો છે આઈના ગુણકવાળો એ જે હોય એમનેમ લખવાનો હોય છે ચાલો હવે આપણે પહેલું કામ શું કરવાનું હોય છે તો કે અહીંયા પહેલી આ જે હાર છે આપણે પહેલો સ્તંભ 1 0 બનાવવો છે તો પહેલી હારનો અગ્ર ઘટક 1 બનાવવાનો હવે અહીંયા અગ્ર ઘટક મારે 1 બનાવવો હોય તો શું કરવું પડે તો કે કોઈને આપણે બાદબાકીથી લાવી શકશું નહીં 1 એટલે આપણે સીધા જ અહીંયા 6 વડે ભાંગી નાખીએ પહેલી આરના દરેક ઘટકને જો પહેલી આરના દરેક ઘટકને 6 વડે ભાગશું એટલે અહીંયા 1 અહીં 6 વડે ભાગશું એટલે -1/2 આ -2 1 એમનેમ બરાબર પહેલી આરને 6 વડે એટલે અહીં 1/6 અહીંયા 0 પછી નીચેના ઘટક એમનેમ 0 1 એ શું કર્યું આપણે મિત્રો અહીંયા તો કે R1 2 1/6 R1 પહેલી હારને 6 વડે ભાગ્યા છે આપણે ઓકે તો આ 1 ક્રિએટ થઈ ગયો હવે એની નીચેનો ઘટક 1ની નીચે 0 બનાવવાનો ઓકે ક્રિયાઓ R ઉપર લઈ છે અને ક્રિએટ સ્તંભ કરતા જવાના છે આપણે 1 થઈ ગયો છે હવે નીચે 0 બનાવો 0 બનાવવા માટે અહીંયા -2 છે તો આને +2 વડે ગુણી અને અહીંયા ઉમેરી દઈએ આપણે તો એને તમે ગુણશો એટલે આ રીતે થશે આ 1 અને આ -1/2 એમનેમ આને તમે 2 વડે ગુણશો અને અહીં ઉમેરશો એટલે આ 0 થશે પછી અહીં તમે 2 વડે ગુણશો એટલે 2 2 ઉડી જશે તો -1 - 1 અહીં ઉમેરાશે એટલે +1 અને -1 એનો સરવાળો 0 થઈ જશે તો 2 ઘટક 0 થઈ ગયા ગઈ ભેંસ પાણીમાં મિત્રો તો સામે શું થાય છે એ લખી દઈએ આપણે હવે ખાલી તો 1/6 0 ઓકે આને 2 વડે ગુણીને અહીં ઉમેરવાના અહીં 2 વડે ગુણીશ એટલે 1/3 થશે અહીં ઉમેરાશે એટલે અહીંયા 1/3 પછી આને 2 વડે ગુણશું તો કાંઈ ફેર નહીં પડે 0 અહીંયા ઉમેરાય તો કાંઈ ફેર ન પડે એટલે 1 એ શું થયું છે તો કે R2 2R2 + 2R1 પહેલી આરને 2 વડે ગુણી અને બીજી આરમાં ઉમેરા છે આપણે પણ હવે અહીંયા જોઈ તો ડાબી બાજુના શ્રેણીકની અંદર બીજી હારના બંને ઘટક 0 છે તો આના વ્યસ્તનું અસ્તિત્વ છે નહીં મિત્રો ઓકે એટલે લખશું કે અહીં ઉપરના સમીકરણમાં ડાબી બાજુના શ્રેણીકની
બીજી હારના બધા ઘટકો શૂન્ય હોવાથી એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. બસ આટલું લખવાનું રહેશે મિત્રો. નોંધી લ્યો આ દાખલાને પણ. ચાલો મિત્રો, 2-11 દાખલા તમને હોમવર્કમાં ગણવા માટે તો આપી દીધા છે, પણ વળી પાછું એમ થયું કે લાવ તમને થોડીક હિંટ પણ દઉં, કારણ કે કદાચ કોઈ દાખલાની અંદર તમને મૂંઝારો આવી જાય કે સાલું અગાઉના ઉદાહરણમાં કર્યા હતા એનાથી તો થોડુંક કામ અહીં અલગ દેખાય છે. ઓકે, કામ સરખું જ કરવાનું છે મિત્રો. આપણે જે તે હાર કે સ્તંભ હોય જે પ્રક્રિયાથી તમે કરતા હોય, હાર પ્રક્રિયાથી કરો છો, તો એની અગ્ર ઘટક 1 બનાવવાના છે અને બાકીના ઘટકો છે એના 0 બનાવતા જવાના, અને ડાબી બાજુએ તમારે છે એ એકમ શ્રેણીક બનાવી દેવાનો છે, આપેલા શ્રેણીકમાંથી એકમ શ્રેણીક બનાવી દેવાનો છે. હવે પહેલો જ અગ્ર ઘટક 1 બનાવવા માટે આપણે ક્રિયાઓ આ પ્રમાણે 3 ક્રિયાઓ લઈ શકો, પછી તમારે એવું કાંઈ નથી કરવાનું, પછી તો તમારે ભાગવા જ પડશે. જે અહીંયા 1 બનાવવું હશે તો એ જેટલા હશે એટલા વડે તમારે ભાગવા જ પડશે. ઓકે, પણ પહેલો 1 બનાવવા માટે ક્રિયા તમે શું કરી શકો, તો કે કોઈ હારને આપણે હાર ઉપર ક્રિયા લઈએ છીએ તો અન્ય હારની અંદર ક્યાંય આપણને 1 દેખાતો હોય તો આપણે એને અદલ બદલ કરીને સીધો 1ને પહેલા અગ્ર ઘટક તરીકે ટ્રાન્સફર કરી શકીએ. આ એક રીત થઈ. બીજી રીત કઈ, તો કે કોઈ 2 હારની તમે બાદબાકી કરો તો એની મદદથી જો 1 આવી જાય તોય વાંધો નથી. ઓકે, એટલે કે હારની અદલ બદલ કરીને 1 લઈ આવી શકો, હારની બાદબાકી અથવા તો સરવાળો કરવાથી પણ, કારણ કે બીજો ઘટક માઇનસમાં હોય અને આ પ્લસમાં હોય તો સરવાળો કરો તો પણ ક્યારેક 1 આવી જાય. ઓકે, અથવા તો ત્રીજી રીતે કે તમારે 1 ન્યા છે એ લઈ આવવા માટે કાંઈ ન થતું હોય ત્યારે તમારે એ સંખ્યા વડે ભાગવા જ પડશે મિત્રો. ઓકે, પછીની ક્રિયાઓ જે આપેલી ક્રિયા માટે આ 3માંથી કોઈ પણ એક રસ્તો અપનાવી શકો, પછીની બાકીની ક્રિયાઓ લ્યો ત્યારે તમારે અહીંયા 1 બનાવવા માટે એટલા વડે ભાગવાના જ છે, ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો 1 બાય 1 તમને થોડીક ચર્ચા કરતો જાઉં છું, દાખલા ગણીશ નહીં હું આખા, પણ બધામાં તમને થોડું થોડું હિંટ આપતો જાઉં છું. ઓકે, ચાલો અહીંયા બીજો દાખલો છે, એના ઘટકો છે 2×2, બધા 2×2 જ છે. ઓકે, તો 2 1 1 1 છે, તો હવે અહીંયા આપણે 1 દેખાય જ છે, તો શું કરાય મિત્રો, તો કે આને આપણે લખીએ, એટલે આને અહીંયા મતલબ કે અહીં 1 દેખાતો હોય તો પહેલી અને બીજી હારની સીધી જ અદલા બદલી કરી નાખવાની, એટલે એ તો એકદમ સિમ્પલ જ છે મિત્રો. અદલા બદલી અગ્ર ઘટક 1 આવી જાય પછી એના નીચેના ઘટકને 0 બનાવવાનો, નીચેનો ઘટક અહીંયા 2 આવી ગયા છે એટલે એને -2 એના કરતાં વિરોધી સંખ્યા વડે ગુણી અને ત્યાં ઉમેરી દેવાના હોય છે. ઓકે, કારણ લખવા ખૂબ જ જરૂરી હોય છે આ ક્રિયાઓની અંદર. ઓકે, કારણ નહીં લખો તો સામેવાળા જોનાર વ્યક્તિને ખબર ન પડે કે તમે શું કર્યું છે, અથવા તો એને એમાં મથવું પડે કે આ ભાઈ શું કર્યું છે આ બધું, એટલે કારણ નહીં લખો તો માર્ક્સ કપાઈ જશે. એટલે કારણ લખવા ખૂબ જ જરૂરી છે કે આમાંથી આ સ્ટેપમાં આવ્યા છો તો એના માટે તમે કઈ ક્રિયા લીધી છે કે જેમાંથી ઉપરથી નીચેનું સ્ટેપ આવ્યું છે, એટલે કારણ બધામાં ક્રિયા કઈ લીધી છે એ લખવી પડશે. કારણ કે પ્રાથમિક આર પ્રક્રિયાઓ તમે લ્યો છો તો સામેવાળી વ્યક્તિને એ લખવું પડે કે તમે આ ક્રિયા લઈ અને અહીંયા આવ્યા છો. ઓકે, ચાલો હવે એના પછીનો ત્રીજો દાખલો છે, તો એમાં ઓલરેડી 1 છે જ પેલો ઘટક, એટલે કાંઈ કરવાની જરૂર જ નથી. તમારે ખાલી નીચેના ઘટકને મીંડું બનાવવાનું છે, એ મીંડું થઈ જાય પછી તમારે એના પછીના ઘટકને અગ્ર ઘટક બનાવવા માટે અહીંયા જેટલા હોય એટલા વડે તમારે ભાગી દેવાના રહેશે મિત્રો. ઓકે, કાં -1 આવી જાય તો -1 વડે સીધા ગુણી દેવાના રહીએ તમારે. ઓકે, ચાલો હવે એના પછી ચોથો છે, એમાં અહીંયા 2 છે અને અહીંયા 5 છે. ઓકે, તો તમારી પાસે ચોઈસ શું રહેશે, તો કે અદલા બદલીની ચોઈસ તો છે નહીં તમારી પાસે. હવે બીજી ચોઈસ તમારી પાસે, તો કે બાદબાકીથી નહીં 1 ન આવે, કારણ કે અહીં 2 છે અને અહીંયા 5 છે તો અહીંયા 1 ન લઈ આવી શકાય. ઓકે, હવે એક બીજો રસ્તો કે તમે આ ત્રીજો રસ્તો આપણો જે છે કે પહેલી આરના દરેક ઘટકને તમે 2 વડે ભાગી નાખો. આ થયું. હવે એને બદલે જો તમે આમ કરો તો પણ વાંધો નથી. દાખલા તરીકે હું એમ કહું, આ પહેલી આર છે અહીંયા 2 છે ને, તો 2ને હું 2 વડે ગુણી અને આમાંથી બાદ કરી નાખું, એટલે 2×2 4 આમાંથી બાદ થાય એટલે અહીંયા 1 ક્રિએટ થઈ ગઈ. તો અહીંયા જો તમે 1 લઈ આવશો એટલે આ 2×3 આને 2 વડે ગુણો એટલે 2×2 4 અહીંયા 4 છે એ બાદ થાય એટલે અહીંયા 1 થઈ જાય. પછી અહીંયા 2×3 6 6 અહીંયા બાદ થાય એટલે અહીંયા 1 થઈ જાય. ઓકે, તો આના પછીનું આ સ્ટેપ થઈ ગયું. હવે આ સ્ટેપમાંથી તમે આ 2ની અદલ બદલ કરી નાખો, બીજી અને પહેલી, એટલે એનો અગ્ર ઘટક અહીંયા 1 ટ્રાન્સફર થઈ ગયો. એટલે અહીંયા તમારે એવું નથી વિચારવાનું કે કોઈ રેફરન્સમાં અથવા તો મારા મિત્રએ કેવી રીતે કર્યો છે. ઓકે,
કોઈને તમારે નથી ફોલો થવાનું, તમે કેવી રીતે અહીંયા વન લઈ આવો છો એ અગત્યનું છે. ઓકે, તમારે વન લઈ આવવા માટે પણ હા, ક્રિયાઓ હાર ઉપર લેવાની છે, આ ખાસ ધ્યાન રહે. ઓકે, અદલ બદલ પણ આ ત્રણેય ક્રિયાઓ, અદલ બદલ કરવાનું, બાદબાકી કરવાનું, આ બધું કામ પહેલી વખતે જ્યારે અગ્ર ઘટક વન બનાવો છો ત્યારે જ કરવાનું છે, એના પછીના વખતે એટલે કે બીજો કે ત્રીજો સ્તંભ બનાવતા હોય ત્યારે નથી કરવાનું. ત્યારે અગ્ર ઘટક વન બનાવવા માટે તમારે એ સંખ્યા વડે જ ભાગી દેવાના છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઓકે, તો હવે આ ખાલી આમ જ કરવાનું રહેશે એટલે તમારો અગ્ર ઘટક અહીં વન બની ગયો, પછી તો તમને આવડે જ છે નીચેના ઘટકને ઝીરો બનાવતા. ઓકે, પછીની ક્રિયામાં અહીં વન બનાવવાનો, એની ઉપરનો ઘટક ઝીરો બનાવવાનો, એ ફાવે જ છે તમને. ઓકે, હવે એના પછી અહીંયા 2-1 છે અને અહીંયા 7-4 છે. ઓકે, તો હજી એક ક્રિયા અહીં કર્યું એવું કામ હું અહીંયા કરી શકું મિત્રો? તો કે અહીંયા મારે જો ડાયરેક્ટ બે વડે ભાગવા હોય તો કોઈ વાંધો નથી, જો બે વડે ન ભાગવા હોય તો બીજો રસ્તો તમારી પાસે છે કે અહીંયા હું શું કરું, તો કે આને 3 વડે ગુણી અને અહીં હું અહીં બાદ -3 વડે ગુણીને અહીં બાદ કરવાનું. એટલે આ 2 એક એમનો -3 વડે ગુણીશ એટલે -6, -6 આમાંથી બાદ થશે એટલે 1 આવી જશે, અહીં -3 એકું -3 અને અહીંયા ઉમેરાશે એટલે અહીંયા 1 થઈ ગયા. લ્યો, એ આના જેવું જ થઈ ગયું પાછું. પછી આને 2ને અદલ બદલ કરી નાખો એટલે 1-1 અને 2-1 અહીંથી તો પછી તમે કરી શકો. ઓકે, એટલે આ રીતે તમે પછી છઠ્ઠામાં તો અહીં 1 દેખાય જ છે એટલે આને ખાલી અદલ બદલ જ કરવાના છે. ઓકે, એટલે એ થઈ જશે તમારાથી. પછી અહીંયા તો અહીંયા શું કરશો મિત્રો? તો કે જો તમારે અહીંયા 1 બનાવવું હોય તો આને તમારે કદાચ સ્તંભની મદદથી કરશો તો પણ ચાલશે, કારણ કે સ્તંભમાં અહીંયા 1 છે તો સ્તંભ ક્રિયાની મદદથી આ દાખલાને કરશો તો પણ ચાલશે, અથવા સ્તંભને બદલે તમારે ન્યાજ કરવું છે તો આને તમે શું કરો, પહેલાં તો અહીંયા 1 આ 5 છે ને તો અહીંયા 2 વડે ગુણીને આમાંથી બાદ કરી નાખો એટલે 3-1 એમનમ, આ 3-2 6 એ આમાંથી બાદ કરશો એટલે અહીં -1 આવશે. અહીંયા 3-1 અને 2 વડે ગુણ્યા છે એટલે 2 એકું 2 આમાંથી બાદ કરશો એટલે અહીં 0 આવશે. હવે શું કરવાનું? તો કે તમારે આ 2ની અદલ બદલ કરી નાખો એટલે -1 0 3 1 થઈ ગયા. આ સામેની ક્રિયા હું નથી લખતો, એ બધું તો જે કાંઈ થતું હોય એ બધું કરવાનું જ, હું ખાલી આ બાજુની ડાબી બાજુ શું ક્રિયા લઉં છું એ જ સમજાવું છું. પછી હવે અહીંયા -1 છે તો આને -1 વડે ગુણી દો એટલે શું થશે, -1 વડે ગુણી દેશો એટલે 1 0 અને 3 1. ઓકે, સામે બધાને પહેલી હારના ઘટકોને -1 વડે ગુણવાનું તો અહીંયા આવી ગયું -1. ઓકે, તો આ રીતે પણ તમે લઈ આવી શકો મિત્રો. પછી 1-2 સ્ટેપ કદાચ વધારે થશે પણ તમારે ભાગાકારની ક્રિયાથી અપૂર્ણાંક ઘટકોમાં ન જવું હોય તો આવું બધું કરી શકો. હવે અહીંયા 4-3 છે તો હવે સિમ્પલ દેખાય જ છે તમને મિત્રો કે આ 3 છે એ સીધા બાદ કરી નાખો એટલે સીધો અહીંયા અગ્ર ઘટક 1 થઈ જાય. મતલબ કે આને આમાંથી બાદ કરો એટલે આ 1 અને આઈ 1, આ 3-4 એમના, હવે તો નીચેના 0 કરવાના. વેરી સિમ્પલ. ઓકે, ચાલ હવે એના પછી તો કે એમાંય આ બાદ કરો એટલે બાદ કરશો એટલે 1, બાદ કરશો એટલે 3 2 7. ઓકે, થઈ ગયો 1 કામ પૂરું, અહીંયા 1 થઈ ગયો. તો પછી અહીંયા તો કે હવે આ -4 છે અને અહીંયા 3 છે તો -4 છે અને અહીંયા ઉમેરી દો. ઉમેરશો એટલે શું થશે? તો કે ઉમેરશો એટલે અહીં -1, આ અહીંયા ઉમેરીશ એટલે +1, આ -4 અને 2 એમનો. હવે શું કરવાનું? તો કે અહીંયા 1 જોતો હોય તો તમારે પહેલી આરના દરેક ઘટકને -1 વડે ગુણી દો. -1 વડે ગુણશો એટલે આ 1 થઈ જશે, આ -1 થઈ જશે, આ બાકીના બધા એમનો એને કોઈને નથી ગુણતા આપણે. ઓકે, એટલે અહીંયા તમારો અગ્ર ઘટક 1 થઈ ગયો. પછી આને 0 બનાવવા અને 4 વડે ગુણીને આમાં ઉમેરી દો. ઓકે, એટલે સિમ્પલ છે, આ રીતે બધા કરવાના થશે. હવે અહીંયા તો 1 દેખાય જ છે, ખાલી અદલ બદલ જ કરવાની છે. તો આ 2 થી 11 દાખલા તમારા. ઓકે, બાકી ક્રિયા લ્યો એટલે ફટાફટ. પહેલો અગ્ર ઘટક 1 બની જાય પછીની ક્રિયામાં તો કાંઈ છે જ નહીં. ઓકે, થોડીક ગણતરીઓ આવે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે એકે ગણતરી કરતી વખતે ક્યાંય આપણાથી એક ઘટકમાં પણ ભૂલ રહેવી જોઈએ નહીં. ઓકે, એટલે દરેકના છે એ દાખલા ગણતા જાજો અને ટેક્સ્ટબુકમાં પાછળ આન્સર તમારો કરેક્ટ કરતા જાજો. ક્યાંય તકલીફ પડે તો કહેજો કે આ દાખલામાં તકલીફ પડે તો એ આપણે જોઈ જશું મિત્રો. તો કરીએ એના પછીનો આપણે. હવે એક મિત્રો આપણે આ 11 સુધી કર્યા, 11 પછી 12મો કર્યો, પછી આ 13 અને આ 14. ઓકે, 14માં દાખલામાં પણ એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. 13 તો અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વ નથી ધરાવતો એવો એક આપણે જોયો તો એમ, આમાં પણ અસ્તિત્વ નથી. અને આ 13મો દાખલો છે એ પણ આ બધા કર્યા છે એના જેવો જ છે. તો આ 14 સુધીના દાખલા છે એ તમારા ઉપર આપી દઉં છું. એક 12મો વચ્ચે મેં ગણી દીધો છે. હવે 13માં દાખલા ઉપર આપણે જઈશું. ઓકે, હવે
3x3 વાળો 15, 16 અને 17 આ ત્રણ દાખલામાં 3x3 શ્રેણી છે, એમાંથી એક હું કરું છું 16મો દાખલો છે. ઓકે, તો 16માં દાખલાની અંદર આપણે પ્રાથમિક હાર પ્રક્રિયાઓની મદદથી કરશું. તો પ્રાથમિક હાર પ્રક્રિયાઓમાં આપણે પહેલો અગ્ર ઘટક એનો 1 બનાવવાનો, અહીંયા ઓલરેડી 1 જ છે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. બાકીના બેમાં હું તમને સમજાવી દઉં કે કઈ રીતે કરવાનું થશે, પણ પહેલાં આપણે આખો જોઈ જઈએ. ચાલો પ્રાથમિક હાર પ્રક્રિયાની મદદથી કરીએ એટલે આપણે એ બરાબર આઈ એ લખવાનું અને ડાબી બાજુએ શ્રેણીક એ 1 - 3 2 3 0 5 - 2 - 5 0 બરાબર એકમ શ્રેણીક 1 0 0 0 1 0 અને 0 0 1 એના ગુણાકારમાં આ એ એમનેમ રાખશું મિત્રો આપણે. ચાલો હવે આપણે શું કરવાનું છે, તો કે ડાબી બાજુએ આપણે હાર પ્રક્રિયાઓ લેવાની છે અને સ્તંભ બનાવતા જવાના છે એકમ શ્રેણીકના, એટલે 1 0 0. એના માટે પહેલો અગ્ર ઘટક 1 બનાવવાનો, તો એ ઓલરેડી 1 આપેલો જ છે આપણને એટલે કાંઈ બનાવવાની જરૂર નથી. તો એની નીચેના બે ઘટકો છે એ 0 બનાવવા આવે, નીચેના બે ઘટકો છે એને 0 બનાવવા માટે પહેલી હાર છે એ એમનેમ લખી નાખીએ આપણે. પહેલી હારમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય, જે કાંઈ ફેરફાર આવશે એ બીજી અને ત્રીજી હારમાં આવશે. તો બીજી હાર ઉપર અને ત્રીજી હાર ઉપર કઈ ક્રિયા લેવાના છે એનું કારણ આપી દઉં. તો અહીં -3 છે, હોય એનાથી વિરુદ્ધ લેવાના આપણે, એટલે બીજી હાર ઉપર R2 2 R2 + 3 R1. ઓકે, પ્લસ -3 છે તો અહીં +3 કરવાના, અહીં +3 હોત તો અહીં -3 અને R1ને ગુણીને એમાં ઉમેરીએ છીએ એટલે એ ઘટક 0 થાય. પછી એ જ રીતે કોમા કરી અને બાજુમાં લખું છું R3 2. શું ક્રિયા થવી જોઈએ, કયો જોઈએ મને તમે મિત્રો જોવો જોઈએ શું ક્રિયા થવી જોઈએ. પહેલી હારને કેટલા વડે ગુણ્યા, અહીં +2 છે તો એને -2 વડે, એટલે R3 થી R3 -2 R1. ઓકે, પહેલી હારને -2 વડે ગુણી અને અહીં ઉમેરીએ તો એ 0 થાય, એટલે આ ઘટક તો 0 થઈ જ ગયા છે. ચાલો હવે આપણે આના ઉપર બીજી હાર ઉપર કોન્સન્ટ્રેટ થાય તો આને 3 વડે ગુણી અને અહીં ઉમેરવાનું, 3 વડે ગુણીશ એટલે 9 થશે, અહીં ઉમેરાશે એટલે આ +9, અહીંયા 3 વડે ગુણીશ એટલે -6 અહીંયા ઉમેરાશે એટલે -11 થશે. ઓકે, એટલે બીજી હાર પૂરી થઈ. પછી એ જ રીતે ત્રીજી હારમાં આને આપણે -2 વડે ગુણી અને અહીંયા ઉમેરવાના છે તો આને -2 વડે ગુણીશ એટલે -6 એ અહીંયા ઉમેરાશે એટલે -1 થશે. આને આપણે -2 વડે એટલે -2 × -2 એટલે -+ ને 2 × 2 = 4, 4 અહીંયા ઉમેરાશે એટલે +4. ઓકે, ચાલો હવે એ જ રીતે અહીંયા જોશું તો પહેલો ઘટક છે પહેલીમાં બીજી હારમાં, તો કે આને 3 વડે ગુણીને અહીંયા ઉમેરવાના, તો 3 વડે ગુણશું એટલે 3 × 3 ને અહીંયા ઉમેરાશે એટલે 0 + 3. પછી અહીં નીચેનો ઘટક છે, હવે જો બીજી હારમાં જોવા જશું તો એની ઉપરના ઘટક 0 જ છે એટલે આને ગમે એટલા વડે ગુણીને અહીં ઉમેરીએ કાંઈ ફેર ન પડે, એટલે આ ઘટકો એમનેમ જ રહેશે બીજી ત્રીજી બે હાર માટે. પછી હવે અહીંયા આપણે -2 વડે ગુણીને અહીં ઉમેરવાનું એટલે અહીંયા -2 થઈ જશે. ઓકે, તો આપણો પહેલો સ્તંભ ક્લિયર થઈ ગયો 1 0 0 1 0 0. હવે શું કરવાનું છે, તો કે બીજો સ્તંભ 0 1 0, એના માટે પહેલાં બીજી હારનો અગ્ર ઘટક 1 બનાવવાનો છે. તો એ 1 બનાવવા માટે અહીંયા 1 બનાવવા માટે અહીં જે સંખ્યા હોય એના વડે આખી હાર બીજી હારના દરેક ઘટકને આપણે 9 વડે ભાગી નાખશું. તો એ દરેક ઘટકને આપણે 9 વડે ભાગી નાખશું તો આ પ્રમાણે મળશે આપણને 1 0 0 3 - 2. આને 9 વડે ભાગશું એટલે બીજી હારમાં જ ફેરફાર આવશે એટલે અહીંયા 1 થઈ ગયા છે, આ -1 એમનેમ, અહીંયા 9 વડે ભાગશું એટલે એ -11/9, આ 4 એમનેમ, સામે પેલી હાર એમનેમ 1 0 0, ત્રીજી હાર પણ એમનેમ, બીજી હારના દરેક ઘટકને 9 વડે ભાગશું એટલે અહીં 9 વડે ભાગશો તો 3/9 એટલે 1/3, આ 1/9 અને આ 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ એટલા ને એટલા જ રહેશે. ઓકે, ચાલો હવે અહીંયા અગ્ર ઘટક 1 થઈ ગયો છે એટલે અહીં પહેલાં આપણે કારણ લખી દઈએ કે R2 2 1/9 R2, બીજી હારના દરેક ઘટકને આપણે 9 વડે ભાગ્યા
છે. ઓકે, ચાલો હવે વન થઈ જાય એટલે ઉપર અને નીચેના ઘટકને ઝીરો બનાવવાના. જો આ ક્રિયા તમે ઉપરના ઘટકને ઝીરો બનાવો પછી એના પછીના સ્ટેપમાં નીચેના ઘટકને ઝીરો બનાવો, એમ બે સ્ટેપ વધારે જો તમારે કરવા હોય તો વાંધો નથી, પણ એક જ સ્ટેપની અંદર બે ક્રિયાઓ પણ કરી શકો. પણ ધ્યાન રાખવાનું કે પહેલાં એક રેડી થઈ જાય પછી બીજા ઉપર આંકડાઓની ગણતરીઓ કરવાની છે, એટલે ભૂલ ન આવે. ચાલો હવે એના પછી ઉપર નીચેના ઘટક ઝીરો કરશો એટલે 100 અને આ 010. ઓકે, વચ્ચેનો ઘટક -11/9 એમનેમ રહેશે. એ જ રીતે અહીંયા કરીએ તો વચ્ચેની હાર એમના 1/3, 1/9 અને 0. હા, એ ચાલો હવે 0 ને ગમે એટલા વડે ગુણીને ઉમેરશું, કાંઈ ફેર નહીં પડે, એટલે આ 0 અને આ 1 એમનેમ રહેશે. ઓકે, ચાલો બાકીના ઘટકો છે એમાં ફેરફાર આવશે. ચાલો અહીંયા ક્રિયા શું લેશું આપણે, તો કે R1 2R1, R1માં અહીંયા માં પ્લસ 3 છે તો આ -3R2 એક આ લેશું, પછી બીજું લેશું અહીંયા R3 ઉપર એટલે R3 2R3, અહીંયા પ્લસ 1 છે એટલે પ્લસ, અહીંયા -1 છે તો આને ખાલી અહીં ઉમેરી દઈએ R3 + R2. ઓકે, તો આ પહેલાં ક્રિયા R1 ઉપર લઈ કે આને આપણે -3 વડે ગુણીને અહીં ઉમેરવાના છે. તો અહીંયા ઓલરેડી કેટલા છે, તો કે અહીંયા 2 છે એટલે સોરી -2 છે. -2 ને આપણે અહીંયા -11/9 એને ગુણ્યા -3 એટલે 3 × 3 = 9 એટલે -2 - -11+11/3. તો આ શું થયું, તો કે 3 × 2 - 6 + 11/3 એટલે 5/3. તો આ મળ્યા આપણને 5/3 પહેલો ઘટક. હવે અહીંયા એ પછી કરશું, ચાલો પહેલાં હારની જ ક્રિયા કરી લઈ. તો અહીંયા 1 છે, અહીંયા તમે -3 વડે ગુણશો એટલે -3 3 કેન્સલ, -1 એ અહીંયા ઉમેરાશે એટલે અહીંયા 0 થઈ જશે. ચાલો પછી હવે અહીંયા ઓલરેડી 0 છે જ, એને -3 વડે ગુણશો એટલે -1/3 થશે એટલે આ થયું -1/3. જો આ ખાસ ધ્યાન રાખવાનું, થોડું જોતું જવાનું. ઓકે, એટલે કેલ્ક્યુલેશનમાં ભૂલ ન થવી જોઈએ, મગજનું તમારું પૂરું કોન્સન્ટ્રેશન ત્યાં જોઈએ. ઓકે, પછી શું થાય કે એકાદ બે જગ્યાએ ભૂલ પડે એટલે છોકરા કહે કે આમાં નથી મજા આવતી, આમાં તો વાર લાગે છે. ઓકે, એવું નથી કરવાનું, વાર તો લાગે ને, એમને ગાય ગા ખાવાનું તો છે નહીં કે આ લાડુ મોઢામાં મૂકો ને આ પેટમાં સીધો. ઓકે, થોડીક ક્રિયાઓ કરવાની, અપૂર્ણાંક આવે ત્યારે થોડીક કેલ્ક્યુલેશન રહેશે, એનું ધ્યાન રાખવાનું મિત્રો. ચાલો હવે નીચેના ઘટક માટે, તો કે અહીંયા 4 છે ઓલરેડી. ઓકે, હવે આને તમે કેટલા વડે ગુણીને અહીંયા ઉમેરો છો, તો કે એને ખાલી ઉમેરીએ જ છીએ અહીંયા, એટલે અહીં માઇનસ છે એટલે બાદ બાકી -11/9. 9 × 36 - 11/9, 36 માંથી 11 કરશું એટલે 25 × 9. ઓકે, એટલે અહીંયા આવશે એ ઘટક 25/9 આવશે. ઓકે, હવે અહીંયા જઈ તો અહીંયા આપણે -2 છે ઓલરેડી, અને અહીંયા આપણે ખાલી ઉમેરવાના જ છે એટલે -2 + 1/3 એટલે 3 × 2 - 6 + 1/3 એટલે -5/3 થયા. હવે આને અહીંયા ઉમેરવાના જ છે એટલે આ 1/9 એમ રેડી. તો આટલી ક્રિયાઓ આપણી થઈ. ઓકે, હવે બસ બે સ્ટેપ બાકી રહ્યા છે, તો આ બે ક્રિયાઓ એકી સાથે કરો તો તમને ફાયદો એ થાય કે સ્ટેપ તમારા થોડાક ઘટી જાય. ઓકે, બાકી એક ક્રિયા પહેલાં કરશો એના પછી આ પહેલાં ક્રિયા કરો પછી આ ક્રિયા કરો તો એટલા સ્ટેપ તમારા વધી જશે, બીજો કાંઈ ફેર પડશે નહીં. ચાલો હવે, તો કે પહેલો અને બીજો સ્તંભ રેડી થઈ ગયો છે. હવે ત્રીજો સ્તંભ છે એ તમારે 001 એટલે અહીંયા 1 બનાવવાના છે. હવે અહીંયા 1 બનાવવા હોય તો એના વ્યસ્ત વડે તમારે એને ગુણવા પડે અથવા તો એના વડે એને ભાગવા પડે, એટલે આના વ્યસ્ત વડે ગુણવાને થશે આપણે. તો 100 010 5/3 - 11/9 અને અહીંયા 1 બરાબર. ત્રીજી હારને આપણે 9/25 વડે આપણે ભાગીએ છીએ, તો આ બધા એમનેમ 0 - 1/3 0 પછી 1/3 1/9 0. આને તમે જો 9/25 વડે, ઓકે, તો અહીંયા -5/3 છે એને ગુણ્યા 9/25 કેટલા વધે, તો કે 3 × 3 = 9 અને 5 × 5 = 25 એટલે એ વધ્યા -3/5. ઓકે, પછી આ છે 1/9 આયા, એને ગુણશું આપણે 9/25 એટલે આ કેન્સલ એટલે અહીંયાથી આ 1/9
25 અને અહીંયા એટલે E 9/25 ઇન્ટુ A. શું કર્યું છે આપણે? તો કે આર થ્રી ને 9/25 વડે ગુણ્યા છે, બીજું કાંઈ નથી કર્યું. ઓકે, ચાલો હવે એક જ સ્ટેપ રહ્યું, ખાલી ઝીરા બનાવવાના છે. ચાલો હવે ઝીરો બનાવવા માટે ચાલો આ લખી નાખું 100. હવે ઉપરના બે ઘટક છે એને ઝીરો બનાવવાના છે, એટલે આ ડાબી બાજુનું તો લખી જ નાખવાનું આંખો બંધ કરીને. 010 અને 001 થઈ ગયા. ચાલો હવે આપણે કામ અહીંયા જ કરવાનું છે. થોડાક ઘટકો અપૂર્ણાંકમાં આવશે તો મોટો લખું છું. ક્રિયા કઈ લેશું એ પણ લખી દઉં હું. ચાલો હવે ક્રિયામાં આ છે, અહીંયા 5/3 છે, એટલે R1 માઇનસ 5/3 R3. ઓકે, એક ક્રિયા આ થશે. બીજી ક્રિયા શું થશે R2 ઉપર? તો કે R2 અહીંયા માઇનસ 11/9 છે, તો અહીંયા પ્લસ 11/9 R3. ઓકે, આ બે ક્રિયા કરશો એટલે આપણું કામ પૂરું થઈ જશે. ઓકે, ચાલો હવે આ ત્રીજી હારમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે ત્રીજી હાર તો એમનો જ લખી નાખો. માઇનસ 3/5 1/25 અને 9/25, આમાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે એની ઉપરની બે હારમાં જ ફેરફાર, એટલે પહેલી હારમાં આપણે ઘટકો જોતા જઈએ તો અહીંયા ઝીરો છે. ઝીરો ત્રીજી હારને આપણે માઇનસ 5/3 વડે ગુણીએ છીએ, ત્યાં અહીંયા ઝીરો છે અને આ ઘટક છે માઇનસ 3/5, એને ગુણ્યા માઇનસ 5/3, એટલે 5 ઉડી જાય, આ ઉડી જાય, માઇનસ માઇનસ પ્લસ 1, એટલે 1 વધ્યા છે, એટલે અહીંયા 1 થશે. સોરી, પહેલી હારનો પહેલો ઘટક 1, અહીંયા 1. ઓકે, હવે આ જે છે ત્રીજી હારને ઉપર છે માઇનસ 1/3, એને વત્તા 1/25, એને કેટલા વડે? તો કે માઇનસ 5/3 વડે ગુણ્યા છે, તો આ 5. ઓકે, તો 2ના છેદમાં લસા થશે 15, તો અહીંયા 5 વડે, એટલે -5 -5 -1 ના છેદમાં 3×5, એટલે 15 થયા, એટલે -6 ના છેદમાં 5, આ 3×2, એટલે -2/5. થોડી કેલ્ક્યુલેશન રહેશે, ગભરાતા નહીં. ઓકે, 0 0 + 9/25, એને ગુણ્યા -5/3, તો 3×3 9 અને 5×5 25, એટલે -3/5. આ -3/5 થશે, એટલે પહેલી હારનું કામ આપણે પૂરું કર્યું છે. હવે બીજી હારમાં જઈએ તો બીજી હારને આપણે 11/9 વડે ગુણી અને ઉમેરવાના છે, તો અહીંયા છે 1/3 પ્લસ અહીંયા છે -3/5, એટલે -3/5, એને ગુણ્યા 11/9. ઓકે, તો છેદ કાંઈ ઉડતા હોય તો ઉડાડવાના, પણ આ ઉડી જશે અહીંયા 3. ઓકે, તો અહીંયા 5 -11/3×5, એટલે આ થશે -6/3×5 -2/5. આ -2/5 મળ્યા આપણને. ઓકે, હવે અહીંયા છે 1/9 પ્લસ 1/25, એને ગુણ્યા 11/9. ઓકે, તો છેદ તો કાંઈ ઉડશે નહીં, તો લસા અહીંયા 25 વડે ગુણશું, વત્તા 11/25×9, 25 અને 11 6 36 થશે, 25×9 9 4 36, એટલે 4/25 આવ્યા, 4/25. બસ હવે એક જ ઘટક રહ્યો છે, જરાય ગભરાવાની જરૂર નથી, ત્યાં છે 0. ઓકે, 0 વત્તા 9/25 અને એને ગુણ્યા 11/9, તો 9 કેન્સલ, એટલે 11/25 11/25. તો થોડીક કેલ્ક્યુલેશન આની અંદર તમને જોવા મળશે. ઓકે, તો હવે આ બધું રફ કરી નાખું છું.
તો તેથી આઈ બરાબર બી ઇન્ટુ એ, તેથી એ ઇન્વર્સ બરાબર બી બરાબર, આને આપણે બી કહેશું, વન માઇનસ ટુ બાય ફાઈવ માઇનસ થ્રી બાય ફાઈવ માઇનસ ટુ બાય ફાઈવ ફોર બાય ટ્વેન્ટી ફાઈવ ઇલેવન બાય ટ્વેન્ટી ફાઈવ માઇનસ થ્રી બાય ફાઈવ વન બાય ટ્વેન્ટી ફાઈવ અને નાઇન બાય ટ્વેન્ટી ફાઈવ. ઓકે, તો આ થયો આપણો, થોડીક કેલ્ક્યુલેશન વધારે છે આની અંદર, એટલે થોડુંક એક બે વખત તમે ક્યાંક ભૂલ પડશે પણ પ્રયત્ન કરજો. ઓકે, કારણ કે મારે પણ એટલી વાર લાગી જાય એટલો દાખલો છે, કારણ કે વચ્ચે અપૂર્ણાંકની કેલ્ક્યુલેશન થોડીક વધારે આવે છે એટલે વાર લાગે છે, બીજું કાંઈ નથી. ઓકે, તો નોંધી લ્યો આ દાખલાને અને પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં નોંધી લ્યો આને. ચાલો મિત્રો, હવે સ્વાધ્યાય 3.4નો 15મો અને 17મો આ બે દાખલા છે, હળવા છે, એટલા બધા અઘરા છે નહીં, પણ અપૂર્ણાંકમાં થોડીક કેલ્ક્યુલેશન છે એ કદાચ 15મામાં આવશે હજી, તો એ કરજો મિત્રો. બહુ નાની કેલ્ક્યુલેશન છે, એટલી બધી મોટી કેલ્ક્યુલેશન છે નહીં મિત્રો. તો આ બે દાખલા છે એ હોમવર્કમાં આપું છું. અને 18મો છે એ એક એમસીક્યુ છે, તો એકદમ સહેલો છે, વ્યસ્ત શ્રેણીકની વ્યાખ્યા આધારિત જ છે. જો ખાલી જગ્યા તો એ અને બી એકબીજાના વ્યસ્ત શ્રેણીક છે, તો નીચેનામાંથી કયો ઓપ્શન, એ બી બરાબર બી એ થાય તો શું એકબીજાના વ્યસ્ત કહેવાય, તો કે ના કહેવાય. એ બી અને બી એ બે નો ગુણાકાર છે એ સમાન અને શૂન્ય થાય તો એકબીજાના વ્યસ્ત કહેવાય, તો કે ના કહેવાય. એ બી શૂન્ય શ્રેણીક થાય અને બી એ એકમ શ્રેણીક થાય તો પણ નહીં. એ બી બી એ બે સમાન અને બંને એકમ શ્રેણીક હોય તો અને તો જ આપેલા બે શ્રેણીકો એકબીજાના વ્યસ્ત શ્રેણીકો છે એમ કહેવાય. એટલે વ્યાખ્યા પ્રમાણે ચોથી શરત છે એ એને અનુકૂળ બેસે છે, એટલે ચોથી છે એનો જવાબ થશે મિત્રો. તો અહીંયા સુધી આપણે આ પીરિયડ રાખશું મિત્રો. આવતા પીરિયડમાં ફરી પાછા હવે પ્રકીર્ણ દાખલા ઉદાહરણ છે અને પછી સ્વાધ્યાય જ બીજું છે, કદાચ 3 થી 4 પીરિયડમાં આપણે આ ચેપ્ટર પૂરું થઈ જશે મિત્રો. તો આવજો, ગુડ બાય. પ્રેક્ટિસ બધાએ વ્યવસ્થિત કરવાની છે અને સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું છે. ચાલો.